જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ગુજરાતી વિષયમાં સરદીના પ્રતાપ આગળ ભણીએ. આપણે ત્રણ વિડીયોમાં તમે જોયું ને કે લેખક છે સજ્જન વ્યક્તિને મળે છે, તો સજ્જન વ્યક્તિ છે એને સરદીના કારણે સાંભળવામાં તકલીફ પડે છે, તો ઘરને બદલે ઘર સમજે છે, દવાને બદલે હવા સમજે છે. તો હવે આપણે એ પાઠમાં આપણે આગળ જોઈએ. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એ મને લાગ્યું. હવે લેખક શું કહે છે કે સજ્જન વ્યક્તિને જે વાત કરવા માટે આવ્યા હતા તે વાત કરવાની એને શક્ય ન લાગી. શું કામ? તો સજ્જન વ્યક્તિની જે શ્રવણ શક્તિ ઓછી છે, એટલે કે સાંભળવાની શક્તિ ઓછી હતી, કારણ કે તે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સમજતા હતા. તો તેની જે સાંભળવાની શક્તિ ઓછી હતી, તો તેને કારણે લેખકને એવું લાગ્યું કે જે વાત કરવા માટે હું અહીં આવ્યો છું તે વાત કરવા અત્યારે મારે શક્ય નથી. હવે એ વાત તમે આવ્યા, તમે મારી પર મહેરબાની નથી કરી કે મને સજા પણ નથી કરી, પણ
પણ તમે આવ્યા તમને ખૂબ જ આનંદ થયો છે. લેખક શું કહે છે કે આપણા બંનેની જે વાતો કોઈ સાંભળનારા હશે તે સમજવાળા ઓછા હશે. સાંભળશે ઘણા બધા પણ સમજી શકશે ઓછા લોકો. માટે લેખક હાનાનો જવાબ લીધા વગર ત્યાંથી ડોકો ન માવીને ત્યાંથી નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ઘણી વખત ઘણા આવા બધા અનુભવ થયા હોય છે કે આપણને ખુદ અનુભવ થયો હોય, બીજાને કઈ સર્દી થઈ હોય તેના અનુભવ પણ આપણને એવા ઘણા થયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે શું જોયું? તો આ પાઠમાં આપણે જોયું કે લેખક છે કોઈ સજ્જન વ્યક્તિને ઘરે મળવા માટે જાય છે. કંઈક કારણ હોય છે, કામ હોય છે, માટે તે વ્યક્તિને શ્રવણ શક્તિ ઓછી હોય છે, તે ઓછું સાંભળે. શેના કારણે? તો શરદીના કારણે એનો ગંઠ કંઠ છે, તે ગળામાં છે, અવાજ બેસી ગયો હોય છે, તે વખતે સાંભળે તો બોલી શકતા પણ નથી, એના માટે. પછી શું કરે છે લેખક? વાતચીત કરે છે તો એ વ્યક્તિ થોડું ઓછું સાંભળે છે, માટે જે અર્થ હોય છે એનો અનર્થ પણ થતો હોય છે. માટે લેખક છે જે વાત કહેવા માટે આવ્યા હોય છે તે વાત હવે એને કહેતા નથી, કારણ કે ઘણી બધી તકલીફ પડે છે. એટલે લેખક એવું નક્કી કરે છે કે હું એને પત્ર દ્વારા મારી વાત છે એને રજૂઆત કરીશ, અને પછી લેખક ત્યાંથી નીકળે છે. સજ્જન વ્યક્તિ શું કહે છે કે તમે આવ્યા, તમને ખૂબ જ આનંદ થયો, તમે મારી પર ઉપકાર નથી કર્યો, અમને સજા પણ નથી કરી, પણ તમે જે આવ્યા છો તો મને આનંદ થયો છે. લેખક ક્યાંથી જતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું અલબત્ત મહેરબાન એટલે શું? તો કે તમે મારું ભલું ઈચ્છનારા છો, બરાબર, તમે મારું ભલું ઈચ્છનારા છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું કે આપણે શબ્દાર્થ જોયા ને, આપણે જે વચ્ચે વચ્ચે